નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 21 મેનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે. આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું, તો મેં ઇચ્છો કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. તો સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ મેળવવા માટે બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરી વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આર્મ ફોર્સેસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનના પહેલા પ્રમુખ કોણ બન્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન, યાદ રાખજો. સૌ પ્રથમવાર ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ ફર્સ્ટ પ્લેસની જે જગ્યા હોય છે તેને રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો તાજેતરમાં આર્મ ફોર્સેસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનના પહેલા પ્રમુખ કોણ બન્યા છે મિત્રો? તો જવાબ છે મેજર જનરલ એકે ઢીંગરા. કોણ મિત્રો? મેજર જનરલ એકે ઢીંગરા તાજેતરમાં આર્મ ફોર્સેસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનના પ્રથમ મતલબ પહેલા પ્રમુખ બન્યા છે. અત્યાર સુધી આવી કોઈ ઓપરેશન ટીમ બનાવવામાં આવી નથી, પણ સૌ પ્રથમવાર આર્મ ફોર્સેસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન ટીમ બનાવવામાં આવી છે, તેના સૌ પ્રથમ પહેલા પ્રમુખ બન્યા છે મેજર જનરલ એકે ઢીંગરા. હવે આનું કામ શું રહેશે મિત્રો આ આર્મ ફોર્સેસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનનું? તો તેનું જે આ જે સ્થળ સેના હોય છે તેના પેરાસૂટ અને નૌસેનાના અને માર્કોસ અને વાયુસેનાના ગરુડ કમાન્ડો જેવા જે સ્પેશિયલ જે કમાન્ડો હોય છે તેને ધ્યાનમાં રાખીને એક ઓપરેશન ટીમ બનાવવામાં આવશે. અને તેનું કારણ હશે કે જે આ કમાન્ડોને કોઈ પણ સ્પેશિયલ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવશે, એની માટે ધ્યાનમાં રાખીને આર્મ ફોર્સિસ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝનના તાજેતરમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેવી રીતના યુરી જે આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક કરેલી હતી પાકિસ્તાન ઉપર, તેવી રીતને આ એક આર્મ ઓપરેશન ડિવિઝન તૈયાર કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા તાજેતરમાં. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. સૌ પ્રથમ પહેલા પ્રમુખ કોણ બન્યા છે? આ પ્રમુખનું નામ જરૂરથી યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લેશે. તો મેજર જનરલ એકે ઢીંગરા બન્યા છે તાજેતરમાં. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી કોણ બન્યું છે 2019માં? તો જવાબ છે મિત્રો અજય મહેતા. કોણ મિત્રો? અજય મહેતા તાજેતરમાં મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી બન્યા છે. મતલબ ચીફ સેક્રેટરીનો મતલબ થાય છે મિત્રો કે મુખ્ય સચિવ બન્યા છે મહારાષ્ટ્રના અજય મહેતા. હવે મહારાષ્ટ્રની મિત્રો વાત થઈ રહી છે તો મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્ર કેપિટલ ઇન્ડિયાના મેપમાં કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. મહારાષ્ટ્ર કઈ જગ્યાએ છે? તો આ રહ્યું મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની કેપિટલ શું છે? તો મુંબઈ તેની કેપિટલ છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર કોણ છે? તો દેવેન્દ્ર ફડણવીસ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે મિત્રો. અને રાજ્યપાલ કોણ છે તાજેતરમાં? તો સી વિદ્યાસાગર રાવ તાજેતરમાં રાજ્યપાલ છે મહારાષ્ટ્રના મિત્રો. તો એટલું વસ્તુ તમને મહારાષ્ટ્ર વિશે મિત્રો તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં ચીફ સેક્રેટરી કોણ બન્યું છે તાજેતરમાં? તો અજય મહેતા. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં કે કયો દિવસ ક્યારે ઉજવાય છે, તેની થીમ શું રહી છે, એ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો તમે ક્લાસ 1, 2, 3, 4ની તૈયારી કરતા હશો જીપીએસસીની, તો પ્રશ્ન જરૂરથી યાદ રાખજો કે તાજેતરમાં વર્લ્ડ હાઇપર ટેનિસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ક્યારે મિત્રો? વર્લ્ડ હાઇપર ટેન્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે મિત્રો 17 મેના રોજ તાજેતરમાં વર્લ્ડ હાઇપર ટેન્સ દિવસ ઉજવવામાં આવ્યો છે. તેને ગુજરાતીમાં શું કહેવામાં આવે? શુદ્ધ ભાષામાં અને ઇંગ્લિશમાં છે તો એને ગુજરાતીમાં કહેવામાં આવે વિશ્વ રક્તચાપ દિવસ. શું મિત્રો? વિશ્વ રક્તચાપ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો 17 મેના રોજ. હવે 2019ની થીમ શું રહી છે આ વર્લ્ડ હાઇપર ટેન્સ દિવસની? તો એની થીમ છે મિત્રો નો યોર નંબર. શું મિત્રો? નો યોર નંબર્સ 2019ની થીમ છે. અને સૌ પ્રથમવાર આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ છે, કઈ સાલથી? તો 2006થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આનો ઉદ્દેશ શું છે મિત્રો આ દિવસ ઉજવવાનો? તો આનો ઉદ્દેશ છે મિત્રો કે લોકોમાં વધતા જતા બ્લડ પ્રેશરની ઘાતક અસરો માટે લોકોને જાગૃત કરવા માટે આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે 2019થી. તો એની થીમ રહી છે યાદ રાખજો. અને આની શરૂઆત કઈ તારીખે થઈ છે અને ક્યારે ઉજવાયો છે આ દિવસ એ યાદ રાખજો, કેમકે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછી લે છે. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જેફરી રોસેન કયા દેશના ઉપ એટોર્ની જનરલ બન્યા છે? એટોર્ની જનરલ તો છે પણ ઉપ એટોર્ની જનરલ કોણ બન્યા છે? તો અમેરિકાના આ તાજેતરમાં જેફરી રોસેન ઉપ એટોર્ની જનરલ બન્યા છે. તો અમેરિકાના એટોર્ની જનરલ કોણ છે એ યાદ રાખો? તો વિલિયમ પેલહામ બર અમેરિકાના એટોર્ની જનરલ છે અને તાજેતરમાં ઉપ એટોર્ની જનરલ બન્યા છે અમેરિકાના જેફરી રોસેન. હવે મિત્રો અહીં અમેરિકાની વાત થઈ રહી છે તો સૌથી પહેલાં મેપમાં જોઈ લઈએ કે અમેરિકા કઈ જગ્યાએ છે.
તો આ રહ્યો અમેરિકાનો મેપ. અમેરિકાની કેપિટલ શું છે? તો વોશિંગ્ટન ડીસી અમેરિકાની કેપિટલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે તાજેતરમાં? તો ડોનાલ્ડ ટ્રમ્પ. અને ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં અમેરિકાના કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ છે એ પણ યાદ રાખો, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં નંબર પણ પૂછી લે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં 45મા નંબરના રાષ્ટ્રપતિ છે. કેટલામાં નંબરના? 45મા નંબરના. અને અમેરિકાની કરન્સી શું છે મિત્રો? તો અમેરિકન ડોલર અમેરિકાની કરન્સી છે. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સિમ્બેક્સ 2019 યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે તાજેતરમાં 2019માં? તો જવાબ છે મિત્રો ભારત અને સિંગાપુર વચ્ચે તાજેતરમાં સિમ્બેક્સ 2019નું યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. હવે સિમ્બેક્સની અહીં સિમ્બોલ આપેલું છે મિત્રો, તો સિમ્બેક્સનું ફૂલફોર્મ શું થશે? ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે છે. તો સિમ્બેક્સનું ફૂલફોર્મ છે મિત્રો સિંગાપુર ઇન્ડિયા મેરીટાઈમ બેરિટ્રલ એક્સરસાઇઝ. 2019ની આ સિમ્બેક્સનું ફૂલફોર્મ છે મિત્રો. અને તાજેતરમાં 26મું સંસ્કરણનું તાજેતરમાં ભારત અને સિંગાપુર વચ્ચે આયોજન થયું છે. અને આનું આયોજન સિંગાપુરમાં કરવામાં આવ્યું છે એ પણ યાદ રાખો. કઈ જગ્યાએ થયું છે ભારત અને સિંગાપુર વચ્ચે જે યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે તે કઈ જગ્યાએ? તો સિંગાપુર દેશમાં આનું આયોજન થયું છે મિત્રો. હવે અહીં સિંગાપુરની મિત્રો વાત થઈ રહી છે, તો સૌથી પહેલાં વર્લ્ડ મેપમાં જોઈ લઈએ કે સિંગાપુર કઈ જગ્યાએ છે. તો આ રહ્યો સિંગાપુરનો મેપ. સિંગાપુરની કેપિટલ શું છે? તો સિંગાપુર સિટી સિંગાપુરની કેપિટલ છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ કોણ છે સિંગાપુરના? તો હલીમા યાકુબ તાજેતરમાં રાષ્ટ્રપતિ છે સિંગાપુરના. અને પ્રધાનમંત્રી કોણ છે મિત્રો સિંગાપુરના? તો લે હસીન લોંગ તાજેતરમાં પ્રધાનમંત્રી મતલબ પ્રાઇમ મિનિસ્ટર છે સિંગાપુરના. અને સિંગાપુરની કરન્સી શું છે એ યાદ રાખજો, કેમકે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા દેશની કઈ કરન્સી ચાલે છે એ પૂછી રહી છે. તો સિંગાપુરની ડોલર્સ સિંગાપુર ડોલર સિંગાપુરની કરન્સી છે. તો એટલું વસ્તુ મિત્રો તમને સિંગાપુર દેશ વિશે મિત્રો ખબર હોવી જોઈએ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સિમ્બેક્સ 2019નું યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે? તો સિંગાપુર દેશ સાથે. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સ્વીડિશ એકેડમીના નવા સ્થાયી સચિવ કોણ બન્યું છે? આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કેમ છે આપણી માટે? તો એ પણ યાદ રાખજો, છેલ્લે વિડીયોની લાસ્ટમાં બતાવી કે શું શા માટે આ વિડીયો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. તો સ્વીડિશ એકેડમીના તાજેતરમાં સ્થાયી સચિવ બન્યા છે માર્ટ્સ માલ. કોણ મિત્રો? માર્ટ્સ માલ તાજેતરમાં સ્વીડિશ એકેડમીના નવા સ્થાયી સચિવ બન્યા છે. હવે આ સ્વીડિશ એકેડમીની નામ આવેલું છે, તો મિત્રો ઘણીવાર આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં વાત સાંભળેલી છે કે સ્વીડિશ એકેડમી. તો કોણ છે આ સ્વીડિશ એકેડમી? તો નોબેલ પુરસ્કાર આપે છે મિત્રો તે આ સ્વીડિશ એકેડમી દ્વારા આપવામાં આવે છે. હવે સ્વીડિશ એકેડમી છે તો તેની સ્થાપના ક્યારે થયેલી? તો 1786માં. ક્યારે? 1786માં સ્વીડિશ એકેડમીની સ્થાપના થયેલી છે. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો સ્વીડનના સ્ટોકહોમમાં તેનું હેડક્વાર્ટર છે. અને આ સ્વીડિશ એકેડમીની સ્થાપના કોણે કરી છે? સ્થાપક કોણ છે આ સ્વીડિશ એકેડમીના? તો એનું નામ છે કિંગ ગુસ્તાવ ત્રીજાએ આને સ્વીડિશ એકેડમીની સ્થાપના કરેલી છે. હવે નોબેલ પુરસ્કારની અહીંયા વાત થઈ રહી છે, નોબેલ પુરસ્કાર આપે છે આ સ્વીડિશ એકેડમી દ્વારા. તો નોબેલ પુરસ્કારની વાત થઈ રહી છે, તો નોબેલ પુરસ્કાર રિલેટેડ થોડી ચર્ચા કરી લે મિત્રો. તો નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ છે? કઈ સાલથી નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ છે? તો 1901થી નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થયેલી છે. અને કોની યાદમાં નોબેલ પુરસ્કાર અપાય છે એ પણ યાદ રાખો. તો આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલે આની શરૂઆત કરેલી છે આ નોબેલ પુરસ્કાર આપવાની. અને આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલ કોણ છે મિત્રો એ પણ યાદ રાખો. તો ડાયનામાઇટની જે શોધ કરેલી છે એ આ વ્યક્તિએ કરેલી છે આલ્ફ્રેડ બર્નાર્ડ નોબેલે. અને તેની યાદમાં દર વર્ષે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. અને નોબેલ પુરસ્કારની શરૂઆત થઈ છે 1901માં. હવે મિત્રો અહીં નોબેલ પુરસ્કારની વાત થઈ રહી છે, તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે કે ભારતમાં કયા વ્યક્તિને સૌપ્રથમવાર નોબેલ પુરસ્કાર મળેલો હતો? તો ભારતમાં સૌપ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોર, તમે ટીવી સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો આ છે રવિન્દ્રનાથ ટાગોર આપણા ભારતના, તેને સૌપ્રથમવાર ભારત તરફથી ભારતના એક વ્યક્તિને મળેલો હતો સૌપ્રથમ, તે રવિન્દ્રનાથ ટાગોર હતા. કઈ સાલમાં? તો 1913માં રવિન્દ્રનાથ ટાગોરને તેની ગીતાંજલિ માટે સાહિત્યમાં તેને નોબેલ પુરસ્કાર મળેલો હતો 1913માં. સૌપ્રથમ ભારતીય હતા રવિન્દ્રનાથ ટાગોર. અને છેલ્લા હમણાં 2018માં કોને મળેલો છે નોબેલ પુરસ્કાર એ પણ યાદ રાખો. છેલ્લા પહેલાં અને છેલ્લા પૂછી લઈ, તો છેલ્લો મળેલો છે કૈલાસ સત્યાર્થીને. કોને? કૈલાસ સત્યાર્થીને. શા માટે કૈલાસ સત્યાર્થીને મળેલો છે? તો તેનું એક આંદોલન હતું બચપન બચાવ આંદોલન. કયું આંદોલન? બચપન બચાવ આંદોલન માટે કૈલાસ સત્યાર્થીને મળેલો છે. અને કૈલાસ સત્યાર્થી સાથે બીજી એક મહિલાને પણ મળેલો છે, એક છોકરીને, તેનું નામ છે મલાલા યુસુફઝાઈ. આ બંને વ્યક્તિનું એક સાથે મળેલો છે, મલાલા યુસુફઝાઈ અને કૈલાસ સત્યાર્થી. કૈલાસ સત્યાર્થી આપણા ભારતના છે.
અને કયા કૈલાસ સત્યાર્થીને કયા આંદોલન માટે મળેલો છે નોબેલ પુરસ્કાર 2018માં? તો બચપન બચાવ આંદોલન, યાદ રાખજો, પૂછી લે કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો એટલું વસ્તુ મિત્રો તમને આ પ્રશ્નમાંથી તમને ખબર આવવી જોઈએ. અને આજના વિડીયોમાં તમને સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમારા મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવા છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે મિત્રો 16 મેના રોજ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો જવાબ છે મિત્રો 17 મેના રોજ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે સમલૈંગિક લગ્ન કરવાની પરવાનગી કયા દેશ દ્વારા તાજેતરમાં આપવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે? તો તાઇવાન દેશ દ્વારા તાજેતરમાં સમલૈંગિક લગ્ન કરવાની પરવાનગી આપી દીધી છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે કયા દેશને તાજેતરમાં ભારતે MI-24 હેલિકોપ્ટર આપ્યા છે 2? તો જવાબ છે મિત્રો અફઘાનિસ્તાનને. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે 1950ના રોજ. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, આવી રીતે ફીડબેક કરતા રહેજો, જેથી મને પણ વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી 5 વાગે તમને વિડીયોઝ મળી રહે એવી હર મુમકિન કોશિશ કરી મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર તમને રિપ્લાય કરવાની હર મુમકિન કોશિશ કરી મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયોઝ મિત્રો પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક થેન્ક યુ લખીને પણ મોકલજો, અથવા તો હાર્ડવર્ક અથવા તો ગ્રેટ વર્ક લખીને પણ તમે મોકલી શકો છો, જેથી મને પણ વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેઇલી 5 વાગે તમને વિડીયોઝ મળી રહે મિત્રો એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ. એની માટે હરમુનકી કોશિશ કરી મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયોઝ મિત્રો પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે આજનો વિડીયો ટાર્ગેટ છે ખાલી 600 લાઇકનો. મને ખબર છે કે તમે જલ્દ જલ્દ 600 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો વિના સંકોચ અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો. તમારે એક લાઇક કોઈ ગુજરાતના છોકરા સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે મિત્રો તમને. તો વિના સંકોચ અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. અને મારા 9-10 મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ પર મળી રહે. તો 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ મેળવવા માટે બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોનો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો ઓપ્શન છે 18 મે, 19 મે, 20 મે અને 21 મે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે ICC વિશ્વકપ 2019 કઈ જગ્યાએ આયોજન થવાનું છે, કયા દેશમાં? તો ઓપ્શન છે રશિયા, ઇંગ્લેન્ડ, દુબઈ અને ભારત. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે વિશ્વ એઇડ્સ રસી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો 2019માં? તો ઓપ્શન છે 16 મે, 17 મે, 18 મે અને 19 મે. જો મિત્રો તમે ડેઇલી બેસ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય અથવા તમે કોઈ વિડીયોઝ બનાવવા માંગતા હોય તો તમારો સુઝાવ જરૂરથી મોકલજો. નેક્સ્ટ વિડીયો તેના ટોપિક ઉપર બનાવવાની કોશિશ કરી મિત્રો. તો તમારા ટોપિક જણાવવાનો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી 600 લાઇકનો. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને આજનો વિડીયો જો તમે વોટ્સઅપ ગ્રુપ પર અથવા તો ફેસબુક ઉપર શેર ન કર્યો હોય તો અત્યારે જ આ વિડીયો શેર જરૂરથી કરજો, જેથી વધારે વધારે લોકો સુધી આપણો નોલેજ પહોંચી અને વધારે વધારે લોકો આપણી ચેનલ સાથે જોડાય અને નોલેજનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે. તો એઝ અ રિક્વેસ્ટ કે વિના સંકોચ અત્યારે જ એક વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો તમને. તો કોઈ વ્યક્તિ સુધી આ વિડીયોઝ પહોંચે તો એની દુઆ તમને મળી રહેશે. તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.